છો વાલા વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ભણીશું ધોરણ 4 વિષય સામાન્ય જ્ઞાન. સામાન્ય જ્ઞાનનો પ્રથમ પાઠ છે વિવિધ પાંદડા અને તેમના આકારો. દરેક મિત્રોએ પાંદડા તો ઘણા જોયા છે, તેમનો આકાર પણ અલગ અલગ હોય છે. કોઈ મોટું પાંદડું, કોઈ નાનું પાંદડું, કોઈ જાડું પાંદડું તો કોઈ પાતળું પાંદડું. કોઈ પાંદડાનો ઉપયોગ થાય અને કોઈ પાંદડાનો ઉપયોગ પણ ન થાય. તો પહેલો પાઠમાં સમજીએ, પાંદડાની અલગ અલગ કદ અને આકાર હોય છે. કોઈ એક બધા પાંદડા કંઈ એક સરખા હોતા નથી. દરેક પાંદડાના આકાર પણ અલગ હોય છે અને કદ પણ અલગ હોય છે. અહીં નીચે આપ્યા છે પાંદડાના જુદા જુદા આકારો, જે આપણે આજે સમજીશું. આ પાઠમાં પાંદડા વિશે દરેક જાતની માહિતી આપેલી છે. તો પહેલા નંબરનું પાંદડું આપેલું છે કેળનું, બીજા નંબરનું પાંદડું છે પપૈયાનું, અને ત્રીજા નંબરનું પાંદડું છે પીપળાનું. પાંદડા નંબર 4 છે વડલાનું. પાંદડું પાંચમું છે લીમડો. 6 નંબરનું પાન આંબો, અને 7 નંબરનું પાન છે નાળિયેરી. 8 નંબરનું પાન આસોપાલવનું. આ બધા પાંદડાઓનો વિવિધ ઉપયોગ થાય છે. ભારતમાં ઘણી જગ્યાએ કેળના પાંદડાને ખોરાક પીરસવામાં આવે છે. એમાં અંદર જમવાનું મૂકીને નાના બાળકોને જમવાનું આપવામાં આવે છે. તો તમે સામાન્ય જ્ઞાનની નોટમાં પાઠ 1 મથાળું મારી એનું સ્વાધ્યાય લખવાનું, એક નંબર લખી અને એના સામે સાચો જવાબ એટલે કેળ લખવાનો. પાંદડા દોરવાની જરૂર નથી. એમ કરીને 8 પાંદડા છે, 8 પાંદડાના નામ લખવાના છે. આકૃતિ કે ચિત્ર દોરવાની કે કંઈ કરવાની જરૂર નથી, બસ સામે સાચો જવાબ જ લખવાનો છે. માટે પાઠ 1 પૂરો થયો.